માતા પર વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો દસ્તક દઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને વોર્ડ નંબર 1 માં ગટર ઉભરાવાની સમસ્યા ચિંતાજનક બની. માતા પ્રતિમા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. માધાપર વિસ્તારમાં ખાસ કરીને પાણીજન્ય રોગચાળો જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને વોર્ડ નંબર 1 માં ગટર ઉભરાવાની સમસ્યા ખૂબ જ ચિંતાજનક બની છે. ઠેર ઠેર ગટર ઉભરાઈ રહ્યા છે ત્યારે પાણીજન્ય રોગચાળાને સીધું દસ્તક દેતું હોય તેવું આ વાતાવરણ થયું છે. માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1ના સભ્ય લક્ષ્મીબેન ગજીભાઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં આ ગંભીર અને ચિંતાજનક બાબત અને વિષય વસ્તુ અંગે અંગુલી નિર્દેશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજાશાહી વખતથી આ ગટર છે અને હાલ ગટર ઉભરાવાની સમસ્યા બેકાબૂ બની રહી છે. એક તરફ ચોમાસું છે, સફાઈની વ્યવસ્થા ખાડે ગઈ છે અને બીજી બાજુ ગટર ઉભરાવાના કારણે પાણીજન્ય રોગચાળો દસ્તક દઈ રહ્યો છે. આગામી સમયમાં જો આ ગ્રામ પંચાયત આ બાબતે બેદરકારી દાખવશે તો પાણીજન્ય રોગચાળો ગંભીર રીતના બેકાબૂ બનશે અને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ગંભીર બનશે. ખાસ કરીને રાજાશાહી વખતથી બનેલ તળાવની અંદર ગટરનું પાણી છોડવામાં આવ્યું છે, જે ખૂબ જ દુઃખદ અને ગંભીર અને બેદરકારી ભરી આ ઘટના સપાટી ઉપર આવી છે. અમારી આમતક ટીવી ન્યૂઝ ચેનલની ટીમે આજે વોર્ડ નંબર 1ની મુલાકાત લીધી અને ખાસ કરીને રાજાશાહી વખતનું બનેલું તળાવમાં જ્યારે ગટરનું પાણી ઠલવાઈ રહ્યું છે એ સ્થિતિ લઈ ત્યારે ખરેખર હૃદય દ્રવી ઉઠ્યું હતું અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. તાત્કાલિક અસરથી માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના સંબંધિત સત્તાવાળાઓ પદાધિકારીઓ આ બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવ્યા વગર આળસ ખંખેરી અને આ ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવે, પાણીજન્ય રોગચાળાથી રક્ષિત થાય તે પ્રકારનું લોકો ઈચ્છી રહ્યા છે. અને આમતક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની વિશેષ મુલાકાતમાં વોર્ડ નંબર 1ના લોકપ્રિય સદસ્ય લક્ષ્મીબેન ગગજીભાઈની આ વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો અત્રે પ્રસ્તુત કરી રહ્યા છીએ. લક્ષ્મીબેન ગાંગજી, મારી રજૂઆત એમ છે કે આ ગ્રાન્ટ નથી આવતી પંચાયતમાં, કે આ તારામાં બધો ગટર જાય છે. એક વખત બંધ કરાવ્યો, વારી બીજી વખત તારામાં ગટર જાય છે, કેમ બાયડું કપડાં ધોશે ને કેમ ના છે ને આ ગંદકી પડી છે આખા. તમે જોવો કેવો કેવા બધો ગંદકી પડી છે, છેલ્લામાં પાણી બધો જાય છે તારામાં ને ચોમાસામાં ગ્રાન્ટ આવે છે, ગ્રાન્ટ શું કામ નથી વાપરતા આમાં ને કેમ કામ નથી થતું એક નંબરમાં. કરી હતી બે વખત, સરપંચ તો આવતી જ નથી. ગંગાબેન નારાણી છે એ આવતી જ નથી પંચાયતમાં, બધો બાયડું આવે છે ભાડા ખર્ચીને. સહી સિક્કા કરાવો હોય તો એ એન્ટ્રી જ નથી પંચાયતમાં, એન્ટ્રી જ નથી એની. એનો ઘરવારો હોય તો એ સહી સિક્કા કરે ને એ ન કરે ને દુકાનમાં રસકસનું દુકાન હલાવે છે પોતાનું ઘરનું જ છે. એ ક્યાં જાતી ગયા પંચાયતમાં? કઈ 15 દિવસમાં મહિના દિવસમાં એક વખત જાય ને કંઈ જાતી નથી. ને પબ્લિક આવે સહી સિક્કા કરાવવા હોય ને અરજી દેવી હોય તો પબ્લિક આવે તો પોતે નારાયણભાઈ હોય તો એ સહી કરે ને કે ના કરે તો એને શું કામ સરપંચ હતો લીધો છે? પબ્લિક માંગી છે કામ કરે પબ્લિકને, બસ નથી પાણી આવતા, નથી ગટર, નથી લાઇટ, આખા એક નંબરમાં લાઇટ બંધ છે, નથી ટ્રેક્ટર આવતું, નથી કોઈ સફાઈ વેરો આવતો. મારો માંગ એમ છે કે આ બધો સફાઈ થાય ને ગટર જાય છે તારીમાં તો એ બંધ કરાવવામાં આવે, બસ.